ધોરણ 12માં માસ પ્રમોશન આપ્યા બાદ રાજ્યની યુનિવર્સિટીઓ એડમિશનને લઈને દુવિધામાં મુકાઈ છે ત્યારે આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટ મળી હતી જેમાં એડમિશનને લઈને એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે। આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉક્ટર વિજય દેસાણીએ જણાવ્યું હતું કે ધોરણ 12ને માસ પ્રમોશન આપ્યા બાદ વિદ્યાર્થીઓના એડમિશનને લઈને તૈયારી કરવામાં આવી છે। જરૂર પડીએ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં વધારો માંગશે તો તેને પણ છૂટ આપવામાં આવશે। 240 કોલેજમાં વર્ગ વધારવામાં આવશે। ડૉક્ટર વિજય દેસાણીએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે માત્ર અભ્યાસને જ નહીં પણ આરોગ્યની પણ ચિંતા કરવામાં આવી રહી છે। ધોરણ 12માં 55-60% પરિણામ આવતું હોય તે પ્રકારે એડમિશનની વ્યવસ્થા હોય છે, પરંતુ આ વખતે વધુ પરિણામ આવશે। આ વખતે પરિસ્થિતિ સાવ અલગ જ છે અને જરૂર પડે તે કોલેજમાં વર્ગની સંખ્યા વધારી દેવામાં આવશે। સરકારી કોલેજને પ્રાથમિકતા ગામડામાં જ્યાં કોલેજ છે ત્યાં સ્થાનિક લેવલે પણ વ્યવસ્થા વધારવામાં આવશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હવે પછી જે 12 ધોરણ પાસ કરવાના છે એ વિદ્યાર્થીઓ ની એક આખો એક્શન પ્લાન અને એડમિશન માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તૈયાર કર્યો છે। આપણને ખ્યાલ છે કે 12મા ધોરણના દર વર્ષે જે પરિણામો આવે 55%, 60%, 65%, આ વખતે એ પરિણામ વધારે આવવાનું છે, જેથી કરીને કોલેજના પ્રથમ સત્રમાં એ વિદ્યાર્થીઓનો ધસારો સ્વાભાવિક રીતે વધવાનો છે। એટલે આની ચિંતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કરી છે અને એક એક્શન પ્લાન બનાવ્યો છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 4 રીતે કામ કરવાની છે, 4 સ્ટેપ છે એના। એમાં પહેલી વસ્તુ એ છે કે ગવર્મેન્ટ અને ગ્રાન્ટીનેડ કોલેજ જ્યાં જ્યાં આવેલી છે એ વર્ગ વધારો માગશે, સંખ્યા વધારો માગશે અને શિક્ષકોની વ્યવસ્થા કરશે, તો એને વધારે સંખ્યા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ ફાળવવાની છે। બીજું, આવી જ રીતે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો પણ એ સંખ્યા વધારો કે વર્ગ વધારો માગશે અને યોગ્ય શિક્ષકોની પણ વ્યવસ્થા કરશે, તો એને પણ અમે આ વર્ગ વધારો અને સંખ્યા વધારો આપવાના છીએ। ત્રીજી વસ્તુ છે કે યુજીસીની ગાઈડલાઈન મુજબ જ્યાં વ્યવસ્થા છે અને બધી જ વસ્તુ ફૂલફિલ કરે છે એવી કોઈને નવી કોલેજો જોતી હશે અને સારા કેમ્પસો હશે, યોગ્ય કેમ્પસો હશે, તો એને નવી કોલેજો પણ આ વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આપવાની છે, જેથી કરીને આ વધારે જે વિદ્યાર્થીઓ આ વખતે પાસ થવાના છે એનો સમાવેશ થઈ શકે। ચોથી વસ્તુ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક્સટર્નલ કોર્સિસ પણ ચલાવે છે, તો એમાં પણ બને એટલા વધારે વિદ્યાર્થીઓ એક્સટર્નલમાં એડમિશન લે અને પોતાને જે ફેકલ્ટીમાં ભણવું છે એ ભણી શકે એવી વ્યવસ્થા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એ વિચારી છે। આપના માધ્યમથી હું વિદ્યાર્થીઓને એ કહું છું કે જે વિદ્યાર્થી 12 ધોરણ પાસ કરે અને એને આગળ કેરિયર બનાવવી હોય, કોલેજનો અભ્યાસક્રમ કરવો હોય, એવો બધા જ વિદ્યાર્થીઓને એડમિશન મળે એવો પ્રયત્ન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ કરવાની છે। એક પણ વિદ્યાર્થી એડમિશનથી વંચિત ન રહે એવો પ્રયત્ન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ આ વર્ષે કરવાની છે। તમામ કોલેજોને આપણે ગયા વર્ષે પણ સૂચના આપી હતી અને આ વર્ષે પણ સૂચના આપવાના છીએ કે તમામ એડમિશનોની પ્રક્રિયા એ ઓનલાઈન કરવાની રહેશે, પોતપોતાની રીતે મેરિટ બનાવવાનું રહેશે અને વિદ્યાર્થીઓનો ધસારો ન થાય, કોલેજ ઉપર સોશિયલ ડિસ્ટન્સ એમનેમ જળવાઈ રહે એવી રીતે આ વ્યવસ્થા તમામ કોલેજોએ કરવાની રહેશે। ફી ભરવાની વ્યવસ્થા પણ એ ઓનલાઈન જ કરવાની રહેશે। જરૂર પડશે, દર વર્ષે અમુક કોર્સ અમે વધારતા જોઈએ છીએ, આ વર્ષે પણ વિદ્યાર્થીઓની કેરિયર જો સારી બનતી હોય અને જોબ ઓરિયન્ટેડ કોર્સિસ હોય તો એવા કોર્સને પણ માન્યતા આપવાના છીએ અને કોઈ ડિપાર્ટમેન્ટ, કોઈ ભવન આવા નવા નવા કોર્સ માટે એ માગણી કરશે તો વિદ્યાર્થીઓના હિતમાં એને પણ અમે મંજૂરી આપવાના છીએ।